Assalamu alaikum. Good morning. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જેકેએમ બીપીએસ જનાબ કુતબુદ્દીન મૌલી બોયઝ પ્રાઇમરી સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 ગુજરાતી વિષયમાં કલસોર આપણે પાઠ 8 ભણી રહ્યા છે. કીડી હતી કે હાથી હશે, બરાબર? એમાં આપણે સ્વાધ્યાયપોથી કાર્ય આજે પૂર્ણ કરી દઈએ, બરાબર? આપણે પ્રશ્ન 16 સુધી લખી લીધો. આજે સ્વાધ્યાયપોથીમાં આપણે પ્રશ્ન નંબર 17 લખીએ, બરાબર? વાક્ય વાંચો, જુદા પાડો. આપણે નોટબુકમાં પણ લખી લીધું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? વાક્ય વાંચો, પહેલાં થયું તેની નીચે લીટી કરવાની છે અને પછી થયું હોય તેની નીચે થોડી આડી અવળી લીટી કરવાની છે, બરાબર ને? અહીંયા સીધી લીટી કરવાની છે. તો જુઓ, પહેલાં શું થયું હતું કે વિરાજ હાથ ધોવે છે કારણ કે ધૂળમાં રમતી હતી. વિરાજ હાથ ધોવે છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. તો હવે ધૂળમાં રમતી હતી ત્યાર પછી તે હાથ ધોવે, બરાબર? તો પહેલાં શું થયું? તો કે ધૂળમાં રમતી હતી અને પછી તે હાથ ધોવે છે, બરાબર? નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. તો તેને ભૂખ લાગી હતી પહેલાં આવે અને નીલા સફરજન ખાય છે તે પછી આવે, બરાબર? રૂબીનાએ બહાર ખાધું હતું એને પેટમાં દુખે છે. તો હવે રૂબીનાએ બહાર ખાધું, સૌથી પહેલે ક્રિયા કઈ થઈ? એટલે કે પહેલાં એણે ખાધું અને પછી એને પેટમાં દુખે છે. મારી પાસે 4 પેન હતી અને આનંદે મને 1 પેન આપી, બરાબર? તો પહેલાં કેટલી પેન હતી તેની પાસે? 4, અને પછી એને 1 પેન આપી. કોણે? આનંદે. નંબર 5, સાયકલ પંચર પડ્યું માટે હું ચાલું છું. સાયકલ પંચર પડી ગઈ પહેલી ક્રિયા છે અને પછી બીજી ક્રિયા શું છે? ચાલવાની. કાલે રવિવાર હતું એટલે શહેરેના આજે દવાખાને જાય છે. એટલે કે કાલે રવિવાર હતો એટલે કે આજે દવાખાને જાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 18. વાક્યને ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂકવાનું છે, બરાબર? આજ એટલે કે સંજય શાળાએ જાય છે, એટલે કે આજે, બરાબર? હવે ગઈકાલ, તો કે સંજય શાળાએ જતો હતો, બરાબર? અને સોમવાર એટલે કે આવતીકાલ, તો કે સંજય શાળાએ જશે, બરાબર ને? નીલોફર સાંજ બેઠી છે એટલે કે આજે નીલોફર સાંજ બેઠી છે. ગઈકાલ એટલે કે નીલોફર સાંજ બેઠી હતી અને નીલોફર સાંજ બેસશે. પ્રીતિ પાણી ભરે છે, પ્રીતિ પાણી ભરતી હતી અને પ્રીતિ પાણી ભરશે. કાજલ દોડે છે, કાજલ દોડતી હતી અને કાજલ દોડશે. વિશાલ રમે છે, વિશાલ રમતો હતો ને વિશાલ રમશે, બરાબર? આજનું છે, આ ગઈકાલે થઈ ગયું છે અને આવતીકાલે આ થવાનું છે, બરાબર? ગૌરવ આનંદ જાય છે, ગૌરવ આનંદ ગયો હતો અને ગૌરવ આનંદ જશે. હું લખું છું, હું લખતો હતો ને હું લખીશ, બરાબર? એટલે અહીંયા પ્રશ્ન નંબર 18 આપણો પૂર્ણ થયો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. વાક્ય વાંચો, કૌંસમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા ભરો. હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી કરતી હતી. અત્યારે આંગણામાં ચીચી કરે છે, બરાબર? ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા, આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી, આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો અને અત્યારે તે નડિયાદ જાય છે. જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા અને આજે તે તુલસીનો છોડ રોપે છે. પ્રશ્ન નંબર 19 આપણે જોઈ લીધું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20માં શું છે વિદ્યાર્થી મિત્રો? કે આપેલા અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને ચિત્ર પરથી શબ્દ અને વાક્ય બનાવવાના છે. જો તમને એ ચિત્ર આપેલું છે તેની ઉપર એક અક્ષર લખેલો છે આ, પછી રા, ત, તો જુઓ શબ્દ બની ગયો રાત, કાળી બને છે ને, દિન, પ્રકાશ. તો એવી રીતે અહીંયા શબ્દ બનાવે છે, રાત, કાળી, દિન, પ્રકાશ, ભરેલો. ભરેલો શબ્દ પણ બનશે, ભરેલો, બરાબર ને? પછી રંગોનો, રંગોનો.
મેળો મેળો. હવે આપણે વાક્ય બનાવીએ કે રાત કાઢીને દિન પ્રકાશ ભરેલો છે. રાત કાઢીને દિન પ્રકાશ ભરેલો છે. માગ તો રંગોનો મેળો, તો માગ તો રંગોનો મેળો. બે વાક્ય બની ગયા, તમને સમજ પડી ગઈ. તેવી જ રીતે આગળ આપણે શબ્દ બનાવવાના છે બમાં. તો પ્રશ્ન નંબર 20ના બમાં છે, પહેલો શબ્દ બને છે આકાશ, પછી દિન, મામા, રેત, રંગો, મેળો, ઘરે, મારા, માળો, કાળી, આશ ને રેલો. બરાબર. હવે ચિત્ર પરથી આપણે વાક્ય પણ બનાવવાના છે તે જોઈએ. કમાં કે ચિત્ર પરથી વાક્ય બનાવો અને લખો. તો કે મારા ઘરે રંગો છે. બરાબર. કે આ રાત કાળી છે, આપ તો રંગોનો મેળો છે. હવે સમજ પડી ગઈ તમને વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 21. નીચેના શબ્દોના યોગ્ય અક્ષર મૂકી શબ્દ પરથી વાક્ય ફરીથી લખવાના છે. મયંક, પછી યની ઉપર અહીંયા જો અનુસ્વાર નથી એટલે કે બિંદી નથી, આપણે અહીંયા યની ઉપર મૂકી દીધી. ચંદન લખેલું છે તો ચંદન, તો ચની ઉપર આવ્યું. પછી સાઠો, તો કે સાઠો. બરાબર. પછી સતા કુકડી, તો કે સંતા કુકડીમાંથી બિંદી આવી ગઈ. પછી હાફવા, તો હાની ઉપર પણ આવે છે બિંદી. પાંદડું, બરાબર ને, આ સારું, વાઘો ને મરચા. હવે પ્રશ્ન નંબર 22માં શું છે કે કૌંસમાં આપેલા ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જવું, તો કે અમે ગઈકાલે મુંબઈ ગયા હતા. બરાબર. મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવવું એટલે કે બનાવે છે. અમે આવતીકાલે ચિત્ર દોરીશું, દોરવું તો શું દોરીશું. માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાવું, તો કે પાય છે. હરિતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ગાશે. બરાબર. તો જો ગાવું એટલે કે ગાવાની ક્રિયા કરે છે, પાવું એટલે કે ફૂલ છોડને પાણી પાવાની ક્રિયા થાય છે. બરાબર ને. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 23. વિરોધી અર્થવાળા શબ્દોનો બંધ બેસતા જોડકા જોડો. આગળ, તો કે પાછળ, ઉપર નીચે, નાની મોટી, જાડી પાતળી, ચડવું ઉતરવું, પોડું સાંકડું, હારવું જીતવું, ખોલવું બંધ કરવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. બરાબર. તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાનું રહેશે, સજે પોતીમાં લખવાનું રહેશે. થેન્ક યુ.